चा पड़ती जाए अन खाली हम नजर मली जाए पास। तो बीजे को हम चा पीवा ना जाऊ पड़े અને ના પાસ તો પછી બીજે ગામ જવું પડે હંદે વાવે તો નજર મળી જાય અને નજર નું ફળ આવે એટલે હંમેશા હોમે બેહો સદગુરુ તમારે શરણે નમો માગુ પ્રેમ પ્રસાદ દયા કરીને મોહે દીજીયો મોહે હરે રસી મૃત સ્વાહા સદગુરુજીની દયાના સપને મળે ના સત્સંગ કૃપા થાય ગુરુદેવની તો ભક્તિમય આવરમ તો રામા કહું કે રામ દેન હીરા કહું કે લાલ જેને જેને રામ પીર ભેટિયા એ નર હો ગયા ન્યા તારા દેવડે ન વડે ભૂગળ ના દો નર નારી તમને નમન કરે તમને મન મે મોટા મોટા ભો સતગુરુ મહારાજ નો જયો આજનો પાવનકારી પુનિત પ્રસંગ પણસોરા ગામના એક સીમાડાની અંદર અલગ ધણીના મંદિરે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઘણા વખતથી આવી એક ઈચ્છા મય પડી હતી કે આવો એક કાર્યક્રમ રાખવો છે અને ઈચ્છા થયા પછી એને નક્કી કરવામાં આવ્યું અને આજે જે નક્કી કર્યું તું આજે પૂરું થયું. જેને નક્કી કર્યું હોય એનું એક દિવસ પૂરું થાય, જેને નક્કી ના કર્યું હોય એને ક્યારે પૂરું થતું નથી. આ મંદિરના જે આ કાર્યક્રમના જે બધા આયોજક છે, ખરેખર તેમને લાખ લાખ વંદન છે કે આવો કાર્યક્રમ રાખવાની તેમને ભાવના થઈ. નાણું મળે પણ જો ટોણું ના મળે, નાણું હોય બધું ધન દોલત માલ મિલકત લોકોની પાસે બધી બોવે છે પણ વાપરવા માટે ટોણું નહીં, સમય નહીં. નાણું છે પણ ટોણું નથી. અને તમે બધા ભાગ્યશાળી કહેવાય, તમારી પાસે ટોણું છે નાણું નહીં. અને નાણા કરતો ટોણા વાળો હારો. લુખું પાકું ગમે તેવું કરીને પણ પ્રસંગને ઉજવે. પરમાત્માએ જેને આપ્યું છે એ વાપરવા તૈયાર નથી અને જેને નહીં આપ્યું એવા મન મેળીને વાપરવા તૈયાર છે. અને નહીં વાપરતા એ બરોબર છે. કેમ કે એમની
કમોડી એવી છે તારે. હવે એવી કમોડી નો આપણો કદાચ કોરિયો ખાઈ ગયો મત, એટલે એ નહીં વાપરતા એ સારું. એટલે જેવું અન્ન એવું મન થાય છે. રોટલો બનાવ્યો હોય અને એ જે રોટલો ખાય એના ખરાબ વિચાર આવે 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 આવે, એટલે બનાવતી ઘડીએ કોદાર ખરાબ વિચાર ના કરો. કેમ ના કરવા એની પાછળનું કારણ છે. રામચંદ્ર અને લક્ષ્મણ ફરતા 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 શબરીના આશ્રમે જાય છે, શબરીની ઝૂંપડીએ જાય છે. રામચંદ્ર એ કહ્યું શબરીના દર્શન અર્થે આપણે જઈએ છીએ તો ખાલી હાથે જવું એના કરતા થોડા પુષ્પો લેતા જઈએ. લક્ષ્મણ ને કહ્યું લક્ષ્મણ થોડા પુષ્પો તોડી લાવો. રામ બોલે છે અમે તો રામ ને બે અહીં પહેલી જ વખત આવ્યા છીએ અને આ બધું રોમ રોમ બોલે છે. લક્ષ્મણે આવીને રામ ને વાત કરી, રામ આ જંગલ ની અંદર પુષ્પો પણ રોમ બોલે છે, ઝાડવાઓ પણ રોમ બોલે છે. રામે કહ્યું કે લક્ષ્મણ એ રામ જે બોલે છે એ બધો પ્રભાવ શબરીનો છે. કે શબરીનો કેવી રીતે, કે સવા શબરી જ્યારથી ઉઠે ત્યારથી હોજ લગી રોમ 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 જ બોલ્યા કરે છે અને રોમ રોમ બોલે છે એટલે આ બધા ઝાડવાઓને ટેવ પડી ગઈ રોમ રોમ બોલવાની. પડે કે ના પડે, એટલે શબરી જે રોમ રોમ બોલે છે અહીંયા પુષ્પો પણ રોમ રોમ બોલે છે, એની પાછળનું કારણ કે શબરી બોલે છે અને આ બધો હોભરે છે એટલે એમને બોલવાની આદત પડી ગઈ છે. હવે રોમ સિવાય એ બીજું કશું બોલવા તૈયાર. માણસ લગભગ દરરોજ ભગવાનની પૂજા કરતો છે, અગરબત્તી કરતો છે, જો મંદિર જોવે તો આમ આમ કરતો છે, જો હોય તો નર્યું પજે લાગતો છે, પણ લગભગ રોમ બહુ ઓછા વખત બોલતો હોય છે. હા જાજુ રોમ ના બોલે અને જેદાર કઈક માથાકૂટ થાય તેદાર એવો એમ કે આજુ ભગત નહીં, આજે હું ભગત આચેદાર પાછો ભગત નહીં બગડી જાય પાછો. જાગતા રહેજો, સાંભળતા રહેજો, તમારું લક્ષ આ બાજુ રાખતા રહેજો. શરીર અહીં બેઠું હોય મન ઘેર બેહે એ નહીં હાલ, એટલે મનને પણ થોડું અહીં રાખતા રહેજો. હા શરીરને નહીં હંભરાવાનું, શરીર તો બહુ સીધું છે, શરીરમાં કોઈ ખામી નથી, ખામી મનમાં પડી છે. અને મનમાંથી જ્યાં સુધી આ નાન્યા કરે ત્યાં સુધી આ શુદ્ધ થાય એવું નથી. આ ને બધા કહે છે આ બધું મારા મનમાં ભરાઈ ગયું છે. ચાલુ થાય એટલે બેહી જ જવાનું, આવે શીખો જરી બે જવા. બધા માથાકૂટ કઈ પડી છે મનમાં પડી છે, મન ચંગા તો કથરોટ મગ. જો મન મોની જાય અને આ બધું કારું ધોરું ઊંચું નેચું જાડું પાતળું આ બધું જે છે એ બધું મનમાં પડ્યું છે, માથાકૂટો બધી મનમાં છે, કાઢવાનું બધું મનમાંથી છે. શરીરમાં કશું પેઠું નહીં, શરીરમાં કશું કાઢવાનું નહીં, શરીરમાં એવી કશી જગ્યા છે જ નહીં ભાઈ કશું પહે. પેઠું છે મનમાં અને મનમાં ઓછું નહીં પહે એવું, તો જેને પેઠું એમ જઈને પૂછ્યા હું જેટલું પેઠું છે. અને એ તો તમને બધાને ખબર છે ને, બહુ મેસેજ ભરી જાય એટલે મોબાઈલ પણ હેંગ મારે છે.
કઈક ના મનડો એ હેંગ માર્યા છે કેમ કે જે મય પડી ને કાઢતા નહીં એટલે અને કાઢવા માટે જ હવા મુઠી ભગવાનની પૂજા કરવાની ગઈકાલ જે થયું હોય કાઢી નાખવાનું અને આજે નવું ભરતું લેવાનું ડિલેટ મારી દેવાનું પણ અહીંયા બેઠા બેઠા એ મારે સંત રોહિદાસ ચામડા ધોવાનો ધંધો કરતા હતા એવો મોટો કંડ બનાવ્યો એની મેં ચામડા ધોવે ને પછી હુકવે એક દિવસ સંત રોહિદાસ ના નગર માં ફરતા 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 એ નગર ના રાજા આવ્યા રાજા ફરતા ફરતા આવ્યા સંત રોહિદાસ ને પગે લાગ્યા સંત રોહિદાસે એક કંડમથી ચરણામૃત લઈ અને રાજાને આપ્યું રાજાએ જોયું મારું હારું ચામડા ધોયેલું છે આ તો પીવાય નહીં એટલે સંતને ખોટું ના લાગે એટલે અમથે અમથે મોઢે અડાડ્યું પણ મોઢે અડાડ્યું પણ પાણી અહીં ઉતાર્યું આમ ઓળીએ એમ કર્યું આજે કેટલા એવા નાના બધા મહિષાગરમાં નાવા જાય કઈક નદીઓની અંદર નાવા જાય એટલે બધા ડૂબકી મારે ત્યાં નાકોડું દબાઈ જાય અને મોઢું બંધ રાખે કેમ બંધ રાખે આવા ગયા છે પાવન થવા હતું પણ એ પેલી મહિષાગર મહી જાય તો પાવન થવાય ને આ બહુ હોશિયાર છે પાછા એ ના જવા દે નાકોરો મોઢો દબાઈને મેં ડૂબકી મારે મન કે મારા નાકોરું મેં તો ખુલ્લું રાખીને પડી પાણી પી જઈએ તો પીવા હાથે જવાનું ઉપર ઉપર ધોવા જવાનું તો એને કહેતો આપણી ઘરની ચકલીઓ નહીં હારી આપણા ઘરના નરે પાણી આવે એ હારો એથી ઉપર ઉપર ધોવાઈ જાય મહિનો મ્યાલ કાઢવા હાથું આ નદીઓ નાવા જવા પણ મહી ના ઉતરવા દે આજે અહીં કેટલા બેઠા હોય મહી નહીં ઉતરવા દે કોઈ મહારાજ જોવા આયા છે કેવા મહારાજ છે લાવ જોતાઈ ને હા હમણે પેલ કોક વાતો કરતા હતા બે ચાર જણા કે મહારાજ દાઢી નહીં રાખતા કે વિઠ્ઠલ માં એવું કે હતા એમણે માં દાઢી નહીં કરી હોય બાલ નહીં વધાર્યા અમે પણ દાઢી તો છે ને તા કે નહીં રાખતા કે એટલે કોઈ આવું કશું જોવા આવ્યા છે એ હમણે જોઈને પાછા જતા આવી રહ્યા છે કઈક ને ઊંઘ ઘેર ના આવતી હોય અહી આવી જાય એટલે 12 વાગતા લઈને જઈએ ઊંઘ આવી છે એટલે હેડી એવા આયા હોય અહી અનેક પ્રકાર બધા આયા હોય એટલે સંત રોહિદાસે જે કંડનું ચરણામૃત આલ્યું રાજાએ ઉતારી દીધું ઉતારીને રાજા ઘેર ગયા ને જે ઉતરી ગયો ને આવું જે બુસેટ પહેરો તો ને આગળ ડાકો પડી ગયો કાઢી ખમીસ ભરવી એક દાસી જે નગરી એમની શેઠની દાસી હતી એ લુગડો ધોવા માટે ગઈ બહુ સાબુ ઘસ્યો પણ પેલો ડાક ના જાય એટલા ઉત્તમ પ્રકારના ડાક કાઢવા માટે ઉત્તમ પ્રકારનો સાબુ વાપર્યો પણ ડાક ના જાય હવે જો ડાક નહીં જાય તો શેઠ બોલશે રાજા બોલશે એ ડાકને કાઢવા હતું મોઢામ ગાલ્યો મોઢામ ગાલીને જે ડાક ચૂસી લીધો તારે ને જોયું તા તો હા હવે નીકળી કપડા ધોઈને ઘેર ગઈ તારે રાજા પૂજામાં બેઠા હતા ભગવાનની સેવા અગરબત્તી કરતા હતા અને કોઈ ભાઈ આયા એટલે એમણે પૂછ્યું કે ભાઈ સાહેબ છે કે એટલે દાસીએ કહ્યું કે ના કે કઈ ગયા છે કે પેલા વાહમાં ગયા છે કે ચમ કે મોણો કરવા સોનો મોણો કે ખેતરમાં પાક થયો એને વાઢવાનો છે ને તે મોણો કરવા હતું થઈ ગયા હવે એ બધા મહી બેઠેલા એવા
કાશી અને પેલા ભાઈ વાતો કરે છે, પેલા પૂજામ જે બેઠેલા એ હોંભરી ગયા. પેલા ભાઈ પાછા ગયા, પૂજા કરીને બહાર આવ્યા અને કે દાસીને પૂછ્યું કે દાસી હું મહી બેઠો તો તોય ત્યાં એવું કેમ કહ્યું કે ભાઈ તય વાઘમાં ગયા છે? દાસીએ કહ્યું, બે હાથ જોડીને કહ્યું, સાચું બોલજો કે તમે પૂજા કરતા હતા, બેઠા બેઠા એવું વિચારતા હતા પેલો મોણો કરી આવું તો વઢાઈ આવું, આવું કરી આવું, તેવું કરી આવું. અને છેડો પડી ગયો કે હું જે વિચારતો તો એ તને ખબર કેવી રીતે પડી? કે મને ખબર એ રીતે પડી, તમારે તે પેલો ખમીસનો ડાઘો હતો ને મેં ચૂસ્યો ને એટલે મને ખબર પડી. તારે રાજાને એમ થયું મારું હારું આ ડાઘામાં આટલી તાકાત છે? કોક વિચારે ને આપણને ખબર પડી જાય? મોનું ના મોનું મેં બહુ મોટી ભૂલ કરી હોય એવું લાગે છે. પસ્તાવો થયો. વેલા વેલા સંત રોહિદાસ પાસે ગયા ને કહ્યું મને ચરણામૃત આલો. સંત રોહિદાસે કહ્યું કે તો વખત હતો અને એ ચોઘડ્યું હતું અને તેદાર ચરણામૃત હતું, અત્યારે પાણી છે એટલે હવે કદાચ પીશો તો જે દાસીને થયું છે એ તમને નહીં થાય. તાર પાછો વધારે છેડો પડી. મારું મારું તમને કેમ ની ખબર પડી? થાય કે ના થાય? આ વાત એટલી પ્રખર છે એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, થોડું થોડું જીવનમાં ઉતારતા રહેજો. અમે તમને સુધારવા આવ્યા છીએ એવું નહીં, તમે બગડેલા છો એવું નહીં. અહીં કોઈ બગડેલું નથી, તારે અહીં કોઈ સુધરેલું નથી.